હલો ફ્રેન્ડ્સ, બહુ ટાઈમ પછી આજે હું પાછો વિડીયો બનાવું છું. તો આજે હું બનાવવાની છું મકાઈનો ખાટો લોટ. તો એના માટે મેં એક વાડકી મકાઈનો લોટ લીધો છે ચાળીને, અને ત્રણ ભાગ એનો છાશ લીધી છે. તમારે બે વાડકી છાશ ને એક વાડકી પાણી લેવું હોય તો પણ લેજો, ખટાશ તમારા ઉપર ડિપેન્ડ છે. તો ચલો આપણે ચાલુ કરીએ. મકાઈનો ખાટો લોટ બનાવવા માટે તેમાં પ્રથમ 2-3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડીક રાઈ તતડે પછી એમાં નાખીશું થોડું જીરું, જીરામાં નાખીશું સૂકા મરચાં લાલ, ત્યારબાદ થોડી હિંગ, એમાં નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. ત્યારે થોડી વાર માટે સાતરીશું, જેથી કરીને એની કચાશ લસણની લીલા મરચાંને આવું કચાશ દૂર થઈ જશે. એકાદ મિનિટ જેવું સાંતળીશું, તેને સંતળાઈ જાય પછી એમાં નાખીશું છાશ. સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 5-8 જેટલું લાલ મરચું. છાશના 2-3 ઉભરા આવે ત્યાં સુધી છાશને ઉકાળીશું. ગેસ થોડો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. હવે છાશમાં ઉભરા આવી ગયો છે, 2-3 ઉભરા આવી ગયા છે, એટલે અમે ધીમે ધીમે કરીને લોટ નાખીશું. જો એક સાથે નાખીશું તો એમાં લમસ પડી જશે, એટલે ગાંઠા ના પડે એ રીતે લોટ નાખતા જઈશું અને હલાવતા જઈશું. થોડોક થોડોક લોટ નાખીશું, ગેસ ધીમો કરી દઈશું. આ રીતે થોડું થોડું કરીને લોટ નાખ્યો તો એકદમ લોટ છાશની અંદર મિક્સ થઈ ગયો, સહેજ પણ ગાંઠા પડ્યા વગર લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ લોટને 10-15 મિનિટ સુધી સીજવા દઈશ, 10 મિનિટ માટે ઢાંકીને સીજવા દઈશું જેથી કરીને લોટ ચડી જાય. એકદમ ધીમા ગેસ પર લોટને 10 મિનિટ જેટલો સીજવા દઈશું. તો 10 મિનિટ થઈ ગયા બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો લોટ સીજાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેમાં નાખીશું 1 ચમચી ઘી. જો તમારે તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકો છો, પણ થોડુંક મેં ઘી નાખ્યું છે તો ટેસ્ટ સારો આવે છે. એને બરાબર હલાવી દઈશું આપણે. જો તમે એલ્યુમિનિયમની કડાઈમાં બનાવતા હો તો એને સીજવા માટે નીચે તવી મૂકીને પછી એના પર એલ્યુમિનિયમની કડાઈ મૂકી, નહીંતર ચોંટી જશે. હવે આપણો લોટ સરસ સીજાઈને તૈયાર છે તો એને સર્વ કરીશું. તો આપણો લોટ તૈયાર છે, એને અનમોલ કરીશું. ત્યારબાદ એના પર સિંગતેલ નાખીશું. અને ઉપર મેથીઓ મસાલો નાખીશું. જો તમારી પાસે મેથીઓ મસાલો ના હોય તો સંચળ અને લાલ મરચું મિક્સ કરીને પણ નાખશો તો ટેસ્ટ બહુ સરસ લાગશે. મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂર જોજો અને ટ્રાય કરજો, અને તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.